हेलो स्टूडेंट्स, गुड मॉर्निंग। आज आपणे धोरण बे नी अंदर इंग्लिश मां यूनिट 5 शु छे बर्ड्स। बर्ड्स એટલે શું થાય? પક્ષીઓ, જેના વિશે આપણે શીખવાનું છે। યુનિટ 5 ની અંદર બર્ડ્સ વિશે, જે તમારી બુક ની અંદર પેજ નંબર 23 ઉપર આપેલું છે। તો સૌથી પહેલા શું છે? હેન, HEN, હેન એટલે મરઘી। એના પછી ઓવર, OWL, આઉલ એટલે ઘૂમર। એના પછી કોક, COCK, કોક એટલે કૂકડો। આ બધા પક્ષી આપણે જોયા છે, પરંતુ હવે આપણે એને શેમાં શીખવાના છે? ઇંગ્લિશમાં। એના પછી છે ક્રો, CROW, ક્રો એટલે કાગડો। એના પછી છે ડગ, DUCK, ડગ, ડગ એટલે બતક। બધાએ જોઈ છે ને, ક્યાં હોય? પાણીમાં। એના પછી છે સુમર, SWAN, સોન એટલે હંસ। શું થાય? હંસ। એના પછી છે ડોગ, DOVE, ડોગ એટલે કબૂતર। શું થાય? કબૂતર। એના પછી પેરોટ, PARROT, પેરોટ એટલે પોપટ। એના પછી છે સ્પેરો, SPARROW, સ્પેરો એટલે ચકલી। એના પછી પીકો છે, બધાને ગમે છે, ગમે ને બધાને? PEACOCK, પીકો એટલે મોર। એના પછી શું છે? ઈગલ, તો EAGLE, ઈગલ એટલે શું થાય? ગરુડ। એના પછી છે સ્ટોર્ક, STORK, સ્ટોર્ક, સ્ટોર્ક એટલે બગલું। તો અહીંયા આપણે કેટલા પક્ષીને જોયા? જે ઇંગ્લિશમાં છે એ આપણે આ બધા શીખા ને, કે આ બધા પક્ષી શું છે? તો હેન, આઉલ, કોક, ક્રો, ડોગ, સ્વોન, ડોગ, પેરોટ, સ્પેરો, પીકો, ઈગલ અને સ્ટોર્ક। તો આ બધા આપણે ગુજરાતીમાં તો જાણતા હતા, પરંતુ હવે તેમાં શીખા ઇંગ્લિશમાં। હવેથી પાછળ કરો જી, તો શું છે હવે તમારે યુનિટ 5 ની અંદર ફન ટાઈમ, તો એની અંદર શું કરવાનું છે? તો જુઓ, તમને અહીંયા ચિત્ર આપી દીધા છે,
એની નીચે અહીંયા તમારે નામ લખવાના છે પણ સેમાંથી અહીંયા ઉપર આપેલા છે માંથીને શોધીને જ લખવાના છે. તો હમણાં જ આપણે જોયું તો પહેલું ચિત્ર છે એ શેનું છે, શેનું છે બતકનું. તો બતકનું ઇંગ્લિશ શું થાય? ડગ. તો પહેલાની અંદર શું આવશે? ડગ. એના પછી બીજું ચિત્ર શેનું છે? હેન, મરઘી. તો શું આવશે? Thank you.